હેલો સ્ટુડન્ટ્સ, હું નિશાંત કતીરા કતીરા ક્લાસીસ યુટ્યુબ ચેનલ વતી તમારું ફરીથી સ્વાગત કરું છું. આપણે શીખી રહ્યા છીએ પ્રકરણ 14 આંકડાશાસ્ત્ર, અને આ વિડીયોમાં આપણે શીખીશું સ્વાધ્યાય 14.2ના પ્રથમ 3 સમ. બરોબર, બહુ ઇઝી છે 14.2. આખા 14.2માં આપણે બહુલકના સમ શીખવાના છે, અને સૌથી ઇઝી કોઈ ટોપિક હોય આ ચેપ્ટરનું તો તે બહુલકનું છે, બહુ ઇઝી સમ. હવે આપણે સ્વાધ્યાય 14.1ના સમ શીખ્યા, જેમાં મધ્યકના દાખલામાં આપણે 5 ખાનાવાળો કોષ્ટક બનાવતા હતા, પણ બહુલકના દાખલામાં કોષ્ટક બનાવવાની જરૂર પડશે નહીં. આ કોષ્ટક તો રકમ માટે મેં લખ્યું છે, એક્ઝામમાં તમને આપેલું જ હશે, તો કોષ્ટક તમારે દોરવાનું નથી. બરાબર, શરૂઆત કેમ કરવાની? જુઓ, ઉંમર વર્ષમાં આપેલી છે અને દર્દીઓની સંખ્યા આપેલી છે. આ વર્ગીકૃત માહિતી છે, એટલે પહેલો ખાનો વર્ગ અને બીજો ખાનો આવૃત્તિ. સૌથી પહેલાં તમારે આ જે આવૃત્તિનો ખાનો છે તેમાં સૌથી મોટી આવૃત્તિ નક્કી કરવાની. સૌથી મહત્તમ આવૃત્તિ કઈ દેખાય છે તમને? 23. તો શરૂઆત કરવાની દાખલાની. અહીં મહત્તમ આવૃત્તિ 23 છે, અને 23 આવૃત્તિ કયા વર્ગની છે? 35 થી 45. તેથી બીજી લાઈન લખવાની, તેથી બહુલકીય વર્ગ 35 થી 45 છે. તો આ બે લાઈન તમારે બધા જ સમમાં લખવી પડશે. ત્યારબાદ આપણે સૂત્ર લખીએ, પણ સૂત્રમાં જે જે કિંમતો આપણને જોઈશે તે બધાનો લિસ્ટ કરી લઈએ. સૌથી પહેલાં આપણને L જોઈશે. L એટલે અધઃ સીમા બિંદુ. ઇંગ્લિશમાં Lને કહેવાય લોઅર બાઉન્ડ્રી પોઈન્ટ. તો જે વર્ગ નક્કી થયો એમાં જે નાની સંખ્યા હોય હંમેશા પહેલી સંખ્યા જ નાની હશે, તો આને અધઃ સીમા બિંદુ કહેવાય. તો L થશે 35. ત્યારબાદ જોઈશે F1. F1 એટલે મહત્તમ આવૃત્તિ, એટલે કે 23. ત્યારબાદ જોઈશે F0. F0 એટલે આ 23થી આગળ જે આવૃત્તિ હોય તે F0 કહેવાય, એટલે F0 21. F2 એટલે 23 પાછળની આવૃત્તિ, એટલે કે 14. અને H એટલે આ બંને વચ્ચેનું અંતર અથવા તો વર્ગ લંબાઈ. 35 થી 45 એટલે 10ની વર્ગ લંબાઈ છે, તો H થશે 10. બસ, હવે આપણે ફોર્મ્યુલા લખીએ. સૂત્ર યાદ છે બહુલકનું? આ ચેપ્ટરનો ઇન્ટ્રોડક્શનનો વિડીયો મેં જે અપલોડ કર્યો છે તે વિડીયોમાં મેં આ ચેપ્ટરમાં આવતા બધા જ સૂત્ર વિશે તમને સમજાવ્યું છે, તો એ વિડીયો તમારે ખાસ જોઈ લેવાનું છે. ઝેડ બરાબર L+F1-F0/2F1-F0-F2×H. તો આ છે બહુલકનું સૂત્ર. બસ, હવે આપણે આમાં કિંમતો મૂકતા જઈએ. બરાબરની નીચે જ બરાબર આવવું જોઈએ. L છે 35, F1 23, F0 21, ×2×2, F1 23, −F0 21, −F2 14, ×H છે 10. 23માંથી 21 જાય તો 2, આ બંનેનો ગુણાકાર કરવાનું, 23 નું 46, બાકી બધું જેમ છે તેમ જ રહેવા દેવાનું, ×10. 2ના 2, 46માંથી 21 જાય તો 25, અને 25 − 14 એટલે 11, ×10. હવે જોઈ લેવાનું ઉપર નીચે કાંઈ કટ થાય છે. તો છેદમાં જે 11 છે તે અવિભાજ્ય સંખ્યા છે, એટલે તે કોઈ પાડામાં આવે નહીં. તો કોઈ સાથે 11 કટ પણ ન થઈ શકે, તો આપણે કંઈ નથી કરી શકતા. તો આ 2 અને 10નું ગુણાકાર કરી લઈએ. 2×20/11. 35+20/11. હવે 20/11 કરવાના છે આપણે.
ચલો 11 નો પાડો બોલો 11 એકા 11 20 માંથી 11 જાય એટલે 9 બચે વધારાનો 0 એટલે પોઈન્ટ 11 8 88 વધ્યા 2 વધારાનો 0 11 એકા 11 વધ્યા 9 વધારાનો 0 11 8 88 બસ આપણે પોઈન્ટ પછી 3 પદ સુધી જ ભાગાકાર કરવાનું અને જો ત્રીજો પદ પોઈન્ટ પછીની ત્રીજી સંખ્યા 5 હોય અથવા 5 થી મોટી સંખ્યા હોય તો એને દૂર કરી અને આગળની સંખ્યામાં 1 ઉમેરી દેવાનું તો આ 8 દૂર થઈ જશે અને આગળની સંખ્યા જે 1 છે એમાં 1 ઉમેરાઈ જશે એટલે શું થઈ જશે 1.82 તો 35 પ્લસ 1.82 35 પ્લસ 1 એટલે 36.82 તો આ મળી આપણને બહુલકની કિંમત કેટલો ઇઝી સમ હતો 3 માર્કનું સમ છે હવે શીખીએ દાખલા નંબર 2 બહુલક શોધવાનું છે આયુષ્ય કલાકોમાં એટલે કે બધા વર્ગ અને આવૃત્તિ આપેલી છે સૌથી પહેલાં શું કરશું આપણે મહત્તમ આવૃત્તિ નક્કી કરશું તો મહત્તમ આવૃત્તિ કઈ દેખાય છે તમને 61 તો મહત્તમ આવૃત્તિ 61 છે તેથી બહુલકીય વર્ગ 60 થી 80 છે તો આ બે લાઈન આપણે લખવી જ પડશે બધા દાખલામાં અહીં મહત્તમ આવૃત્તિ 61 છે તેથી બહુલકીય વર્ગ 60 થી 80 છે હવે આપણે સૂત્રમાં જે જે વસ્તુઓ જોઈશે એ બધાનો લિસ્ટ કરી લઈએ સૌથી પહેલાં તો L જોઈશે L એટલે જે વર્ગ નક્કી થાય તેનું અધહસીમાં બિંદુ એટલે કે 60 ત્યારબાદ F1 જોઈશે F1 એટલે મહત્તમ આવૃત્તિ 61 F0 61થી પહેલાં જે આવૃત્તિ આવે તે 52 F2 પાછળ હોય તે 38 અને H 60થી 80 એટલે વર્ગ લંબાઈ 20ની થશે હવે સૂત્ર Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H કિંમત મૂકી દઈએ L છે 60 F1 61 F0 52 છેદમાં 2 F1 61 કૌંસમાં લખવાના માઇનસ F0 52 માઇનસ F2 38 ગુણ્યા H છે 20 61માંથી 52 જાય તો 9 આ બંનેનો ગુણાકાર 61 2 122 માઇનસ 52 માઇનસ 38 ગુણ્યા 20 નવના 9 122માંથી 52 જાય તો 70 અને 70માંથી 38 જાય તો કેટલા વધે 32 ગુણ્યા 20 ચાલો હવે ઉપર નીચે કાંઈ કટ થાય છે જો કાંઈ કટ થતું હોય એમ ખબર ન પડે તો ઉપર નીચે અડધા અડધા કરતા જવાના ચાલો 20ના અડધા 10 અને 32ના અડધા 16 હજી અડધા થશે બંને જગ્યાએ થવા જોઈએ ઉપર પણ થવા જોઈએ અને નીચે પણ થવા જોઈએ તો જ કટ કરવાનું નહીંતર નહીં કરવાનું 10ના અડધા 5 16ના અડધા 8 હવે કાંઈ કટ થશે 8ના અડધા થાય 4 પણ 5ના થાય નહીં 9ના પણ અડધા ન થાય તો પછી 8ના અડધા કરાય નહીં બસ તો અહીંયા સુધી જ કટ થશે હવે કાંઈ નહીં થાય તો 9 ગુણ્યા 5 કરી લઈએ 9 પચા 45 45 ભાગ્યા 8 60 પ્લસ 45 ભાગ્યા 8 હવે 45ને 8નો ભાગાકાર કરી લઈએ 8 પચા 40 વધ્યા 5 વધારાનો 0 એટલે પોઈન્ટ 8 છક 48 વધ્યા 2 50માંથી 48 જાય તો 2 વધારાનો 0 8 દુ 16 20માંથી 16 જાય તો 4 વધારાનો 0 8 50 40 તો 5.625
60 plus 5.625 60 plus 5 એટલે 65.625 તો આવી રીતે બહુલકની કિંમત મળી 65.625 કેટલો ઈઝી સમ હતો હવે ત્રીજો સમ તમારે જાતે ગણવાનું છે હું કરાવું છું પણ વિડિયોને પોઝ કરી નાખો અને ત્રીજો સમ જાતે ગણવાની ટ્રાય કરો તો હવે શીખીએ દાખલા નંબર 3 માસિક ખર્ચ અને કુટુંબોની સંખ્યા આપેલી છે એટલે કે વર્ગ અને આવૃત્તિ આપેલી છે બહુલક પણ શોધવાનું છે અને મધ્યક પણ શોધવાનું છે પણ આપણે માત્ર બહુલક જ શોધશું કારણ કે મધ્યકના ઘણા બધા દાખલાની પ્રેક્ટિસ આપણે 14.1માં ઓલરેડી કરી લીધી છે તો સૌથી પહેલાં તો મહત્તમ આવૃત્તિ ગોતો ચલો મહત્તમ આવૃત્તિ કઈ છે 40 તો આપણે શરૂઆત કરશું અહીં મહત્તમ આવૃત્તિ 40 છે તેથી બહુલકીય વર્ગ 1500 થી 2000 છે સિમ્પલ હવે આપણે લિસ્ટ કરીએ સૌથી પહેલાં તો એલ જોઈશે એલ એટલે 1500 ત્યારબાદ F1 એટલે મહત્તમ આવૃત્તિ 40 F0 એટલે 40થી પહેલાં હોય તે સંખ્યા 24 F2 એટલે 40ની પાછળ હોય તે 33 અને એચ એટલે 1500 થી 2000 એટલે કે 500નો અંતર છે તો L થશે 500 હવે સૂત્ર Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H L 1500 F1 40 F0 24 છેદમાં 2 ના 2 F1 40 માઇનસ F0 24 F2 33 ગુણ્યા સોરી Hની જગ્યાએ 500 40માંથી 24 જાય તો 16 40 દુ 80 માઇનસ 24 માઇનસ 33 ગુણ્યા 500 80 માઇનસ 24 એટલે 56 56 માઇનસ 33 એટલે 23 ગુણ્યા 500 ચાલો હવે 23 અવિભાજ્ય સંખ્યા છે તો 23ના પાડામાં જો કોઈ ઉપરવાળી સંખ્યા આવતી હોય તો કટ થશે નહીંતર કટ થશે નહીં તો 23 16 સાથે પણ કટ ન થઈ શકે અને 500 સાથે પણ કટ નહીં થઈ શકે તો અહીં કંઈ જ કટ નહીં થાય તો હવે શું કરીએ તો ઉપર જે સંખ્યા છે તેનો આપણે ગુણાકાર કરી નાખીએ 16 ગુણ્યા 500 બહુ ઇઝી છે 16 50 80 અને 500ના જે 2 0 છે એ મૂકી દો એટલે 8000 ભાગ્યા 23 થોડુંક અઘરું છે ભાગાકાર પણ જે લોકોને પૂરા માર્ક જોઈએ જ છે તે લોકો કરી જ લેશે ચલો 23નો પાડો બોલવાનો છે 23 એકા 23 23 દુ 46 23 તેરી 69 અને 23 ચોક 92 90 થી વધી જાય એટલે 23 ચોક કામ નહીં આવે 23 તેરી 69 80માંથી 69 જાય તો 11 વધે ઉપરથી ઉતાર્યા 0 એટલે 110 થયા હમણાં જ આપણે બોલ્યો 23નો પાડો 23 ચોક 92 અને 23 50 115 115 આનાથી વધી જાય છે એટલે 23 50 પણ કામ નહીં આવે એનાથી આગળની સંખ્યા 23 ચોક 92 110માંથી 92 જાય તો 18 બચે ઉપરથી ઉતાર્યા 0 ચલો 23નો પાડો ફરીથી આગળ વધીએ 23 50 115 સુધી પહોંચ્યા હતા 23 6 કેટલા થશે મને નથી આવડતું 23નો પાડો ચલો 23 6 138 23 7 161 23 7 જ કામ આવશે બસ 23 8 કરશો તો 181થી વધી જશે 184 થાય એટલે 23 7 7 3 21 ના 1 વધી 2 7 2 14 ને 2 100 161 180માંથી 161 જાય એટલે 19 વધારાનો 0 એટલે પોઈન્ટ 23નો પાડો 190 સુધી 23 8 કામ આવશે હમણાં જ આપણે બોલ્યા કે 23 8 184
190માંથી 184 જાય તો 6 વધારાનો 0 23 દું 46 60માંથી 46 જાય તો 14 વધારાનો 0 23 પચાસ 23 6 કામ આવશે 138 બસ આપણે પોઈન્ટ પછી 3 પદ સુધી ભાગાકાર કરવાનું ત્રીજો પદ કેવો છે જુઓ 6 છે એટલે કે 5 કરતાં મોટી સંખ્યા છે તો આ 6 ને આપણે દૂર કરી નાખશું અને આ 2 માં 1 ઉમેરી નાખશું એટલે 3 થઈ જશે તો જવાબ મળ્યો 347.83 ઠીક છે તો 1500 પ્લસ 347.83 1500 પ્લસ 347 એટલે 1847.83 આ મળ્યો બહુલકનો જવાબ તો કેટલો ઇઝી સમ હતો માત્ર ભાગાકાર જ થોડોક અઘરો હતો બાકી સમમાં કંઈ જ નથી તો સમ આ તમે 3 સમ મેં કરાવ્યા બાકીના 3 સમ હું નેક્સ્ટ વિડીયોમાં અપલોડ કરવાનો છું પણ તમારે આ બધા સમ્સ જાતે ગણી અને પ્રેક્ટિસ કરવાની છે માત્ર 2 સમની પ્રેક્ટિસ કરશો ને તો આ આખો 14.2 આવડી જશે અને હંમેશ માટે આવડી જશે તો 2 સમ ખાલી જાતે ગણી લો એટલે હંમેશ માટે ટેન્શન ઉતરી જશે નેક્સ્ટ સમ નેક્સ્ટ પાર્ટમાં